अरे रोहित भाई, पापा बनने की बधाई। अरे थैंक यू यार। क्या बात है, पापा बनते ही नया घर भी ढूंढना शुरू कर दिया। अरे यार, अब फैमिली बड़ी हो गई है तो घर भी तो बड़ा चाहिए। वो कब तक किराए पे रहूंगा, इसलिए सोच रहा हूँ अपना घर खरीद ही डालूँ। यार ये तो अच्छी बात है बहुत। यार तुमने भी तो अभी नया घर खरीदा है ना? हाँ, यार मुझे एक बात बताओ, तो डाउन पेमेंट के लिए तुम्हारे पास पैसे थे या कहीं से जुगाड़ किए तुमने? तैयारी मतलब कि पैसों की प्लानिंग, खर्चा कम किया, बचाया ज्यादा और साथ में निवेश भी किया। घर खरीदने के लिए कहाँ निवेश करा मुझे बताओ यार, जरा मुझे भी बताओ कुछ। यार देखो, मैंने तो इक्विटी में निवेश किया था, और वो भी सीधा शेयर बाजार में नहीं बल्कि इक्विटी में निवेश करने वाले म्यूचुअल फंड में निवेश किया था मैंने। इसका फायदा क्या है कि इसमें रिटर्न अच्छा मिलता है। ये तुमने सही बताया, मैं भी करके देखता हूँ यार इसमें एक बार निवेश। रणजीत પોતાના ઘરનું સપનું હોમ લોન અને રોકાણની મદદથી પૂરું કરી રહ્યું છે, કારણ કે ઘર ખરીદવું એક મોટો નાણાકીય નિર્ણય છે અને તે માત્ર હોમ લોનની મદદથી પૂરો નથી થઈ શકતો। ન તો પગારદાર વ્યક્તિ મોટા ડાઉન પેમેન્ટની રકમ એક જ વારમાં ચૂકવી શકે છે, તેથી હોમ લોન અને રોકાણનું કોમ્બિનેશન જરૂરી છે। હવે સવાલ એ છે કે રોહિત આ કોમ્બિનેશનને કેવી રીતે હાંસલ કરશે, કેવી રીતે ઘરના ડાઉન પેમેન્ટ માટે પૈસા ભેગા કરશે, કેવી રીતે પોતાના માટે યોગ્ય રોકાણ પસંદ કરવું અને કઈ ભૂલો ટાળવી, ચાલો સમજીએ આ વિડીયોમાં। ઘર ખરીદવા માટે કિંમતનો અમુક હિસ્સો અપફ્રન્ટ ડાઉન પેમેન્ટ દ્વારા ચૂકવવો પડે છે। આ ડાઉન પેમેન્ટની રકમ જેટલી વધારે હશે, તમે હોમ લોન ઈએમઆઈનો બોજ ઓછો કરી શકશો। ધારો કે તમે પ્રોપર્ટીની કિંમતના 60% ડાઉન પેમેન્ટ કરો છો અને બાકીના 40% બેંક લોન દ્વારા ચૂકવો છો, તો હોમ લોનનો હિસ્સો ઓછો હશે અને તેના પર તમારો વ્યાજ ખર્ચ ઓછો થશે। ડાઉન પેમેન્ટની રકમમાં ઉમેરવા માટે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકાય છે। સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP એ માસિક ધોરણે રોકાણ કરવાની એક સરસ રીત છે, જે ઘરની કિંમતના 60% સુધી ડાઉન પેમેન્ટ એકત્રિત કરવામાં મદદ કરી શકે છે। રોહિત ડાઉન પેમેન્ટની રકમ ઊંચી રાખવા માંગે છે અને SIP દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરી રહ્યું છે। ઇક્વિટી પસંદ કરવાનો અર્થ એ છે કે તેમાં લાંબા સમય સુધી રોકાણ કરવું પડશે। મની ફ્રન્ટના કોફાઉન્ડર અને CEO મોહિત ગર્ગની સલાહ જોઈએ કે રોહિતે પહેલા એ નક્કી કરવું જોઈએ કે ઘર ક્યારે ખરીદવું છે અને તેની ટાઈમ ફ્રેમ સેટ કરી લે। આ પછી કાર્યકાળના અંતે તમે કેટલું મોટું કોર્પસ ઈચ્છો છો તે વિશે વિચારો, પછી તપાસો કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે તમારે દર મહિને કેટલી મોટી રકમ બચાવવી પડશે તે ચેક કરો। આ બધા પછી તે રકમની SIP તરત જ શરૂ કરી દો। હવે રોહિતે નક્કી કર્યું છે કે 10 વર્ષ પછી ઘર ખરીદશે। રોહિત 10 વર્ષમાં 50 લાખ રૂપિયાનું કોર્પસ બનાવવા માંગે છે। આ માટે રોહિતે દર મહિને 21,735 રૂપિયાની SIP કરવી પડશે। આટલા લાંબા સમયમાં તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 12% અંદાજિત વાર્ષિક રિટર્ન મેળવી શકો છો। ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ કહે છે કે જો 10 વર્ષમાં ઘર ખરીદવાનું લક્ષ્ય છે તો મિડ કેપ્સ, સ્મોલ કેપ્સ અને ETFમાં SIP દ્વારા રોકાણ કરવું સૌથી શ્રેષ્ઠ છે। પરંતુ રોકાણ કરતા પહેલા તમારી રિસ્ક પ્રોફાઇલ અનુસાર ફંડ પસંદ કરો। મની ફ્રન્ટના મોહિત ગંગનું કહેવું છે કે જો તમે 10 વર્ષ પછી ઘર ખરીદવા માંગતા હો તો પેસિવ ફંડ્સ એટલે કે માર્કેટ ઇન્ડેક્સ આધારિત સ્કીમ્સ અને મિડ એન્ડ સ્મોલ કેપ સ્કીમ્સ સારા વિકલ્પ હોઈ શકે છે। ICICI પ્રો નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ, UTI નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ ફંડ, DSP મિડ કેપ અને ટાટા સ્મોલ કેપ જેવી સ્કીમ્સમાં રોકાણ કરી શકાય છે। ICICI પ્રો નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડે 1 વર્ષમાં 29.75%, 3 વર્ષમાં 15.23% અને 5 વર્ષમાં 14.71%નું રિટર્ન આપ્યું છે। તો મિડકેપ ફંડ્સની વાત કરીએ તો DSP મિડકેપ ફંડનું 1 વર્ષનું રિટર્ન 38.72% રહ્યું છે, 3 વર્ષમાં આ સ્કીમે 14.67%નું રિટર્ન આપ્યું છે અને 5 વર્ષમાં 16.25% રિટર્ન આપ્યું છે। ટાટા સ્મોલ કેપના રિટર્નની વાત કરીએ તો આ સ્કીમે 1 વર્ષમાં 36.3% રિટર્ન આપ્યું છે, 3 વર્ષમાં 28.84% અને 5 વર્ષમાં 25.21% રિટર્ન આપ્યું છે। રોહિત જેવા રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। બેંક ફિક્સ ડિપોઝિટ, ગોલ્ડ, યુલિપ અને મ્યુચ્યુઅલ ફંડ જેવી ઘણી નાણાકીય પ્રોડક્ટ્સ છે, તેથી યોગ્ય નાણાકીય પ્રોડક્ટ પસંદ કરવી મહત્વપૂર્ણ છે। મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હંમેશા વધુ સારું છે, કારણ કે તેઓ ટ્રેડિશનલ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સની સરખામણીમાં વધુ સારું રિટર્ન આપી શકે છે। પરંતુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સાથે હાઈ રિસ્ક પણ હોય છે, તેથી આ રોકાણ લાંબા ગાળા માટે હોવું જોઈએ, જેથી વધઘટ થતા બજારોની અસરને સહન કરવામાં મદદ મળે। ઘર ખરીદવા માટે કોર્પસ તૈયાર કરવા માટે વહેલું રોકાણ શરૂ કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે તમને કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે। SIP રોકાણોને નિયમિત રાખો અને પોર્ટફોલિયોમાં વિવિધ સ્કીમ્સ દ્વારા તેને ડાયવર્સિફાઈ રાખો।
જો નાણાકીય ધ્યેય અને તે કયા સમયમાં હાંસલ કરવાનો છે તે અગાઉથી નક્કી કરવામાં આવે તો રોકાણનું પ્લાનિંગ ફોકસ રહે છે. તમારા ધ્યેયને હાંસલ કરવા માટે યોગ્ય સ્કીમ્સ પસંદ કરો. આ રીતે તમે ખરીદીના સમયે લોનના બોજને ઘટાડી શકો છો. ઘર ખરીદવા માટે રોકાણનું આયોજન જરૂરી છે, તેથી જો કોઈ પણ પ્રકારના રોકાણને લઈને કોઈ મૂંઝવણ હોય તો ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેતા અચકાશો નહીં, કારણ કે ફાઇનાન્શિયલ એડવાઇઝર તમારી નાણાકીય સ્થિતિ, તમારા લક્ષ્યો અને રિસ્ક લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કર્યા પછી તમને યોગ્ય ઇક્વિટી સ્કીમ્સ પસંદ કરવામાં મદદ કરે છે.